ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સ્વાધ્યાય 4.2. તો આપણે કાલે ચલની અંદર ચકાસણીનું સમાધાન છે કે નથી, સમીકરણનો ઉકેલ છે કે નથી એ ભણ્યા. તો હવે થોડું આગળ સ્વાધ્યાય 4.2 ની આપણે આગળ જઈએ. શું કહે છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. જે ચલ છે એને આપણે શું કરવાનું છે, અલગ કરવાનું છે. તો અલગ કરવા માટે જે પગલું છે એ લખવાનું છે અને એ જવાબ આવ્યા પછી એનો ઉકેલ શોધવાનો છે. તો એ પહેલા હું તમને ચર્ચા કરી દઉં કે જ્યારે ચલની સાથે અંક જે છે એ સરવાળામાં હોય તો આપણે એને બંને બાજુએ બાદબાકીમાં લખવાનું છે. બાદબાકીમાં હોય તો સરવાળામાં લખવાનું છે, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં કરવાનું છે, અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં કરવાનું છે. આટલી મને તમારે યાદ રાખવી પડશે. તો કોઈ વિધાન કરીએ, સરવાળો હોય તો બાદબાકી, બાદબાકી હોય તો સરવાળો, ગુણાકાર હોય તો ભાગાકાર, અને ભાગાકાર હોય તો ગુણાકાર. બસ આ સિસ્ટમ ફોલો કરવાનો છે. જેમ દરેક દાખલામાં સિસ્ટમ એક રહેશે. તો ધ્યાન રાખીએ, ચલો શું કે છે, એક્સ માઇનસ એક ઇક્વલ ટુ ઝીરો. અહીંયા એક્સ ચલ છે, તો ચલની સાથે આંકડો સમાન છે એમ માઇનસમાં છે, કયો આંકડો છે એક, તો બંને બાજુ પ્લસ એક આપણે લખવું પડશે. તો કેવી રીતે જુઓ, એક્સ માઇનસ એક પ્લસ એક ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્લસ એક. માઇનસ એક છે એટલે આપણે બંને બાજુ શું કર્યું છે, પ્લસ એક કર્યું છે. જે કર્યું છે આપણે લખીએ, શું કર્યું આપણે, કે બંને બાજુ એક ઉમેરતા શું થશે, અંક સરખા છે, નિશાની માઇનસ છે અને પ્લસ છે. એટલે કે નિશાની કેવી હોય, વિરુદ્ધમાં હોય. આગળ પણ તમને વારંવાર બોલું છું કે જ્યારે અંક સરખા હોય નિશાની વિરુદ્ધ હોય તો બંને ઉડી જશે. એટલે કે જવાબ શું આવશે, ઝીરો. તો અહીંયા શું આવશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્લસ એક. એનો મતલબ એક્સ ની કિંમત કેટલી છે, એક. હવે આપણો જવાબ રાઈટ છે કે નથી એ ચકાસવાનું કહ્યું છે કે ઉકેલ શોધો. ચકાસણી કરીએ તો લખશું આપણે કે ચકાસણી ડાબા ઇઝ ઇક્વલ ટુ શું કે છે, એક્સ માઇનસ એક. એક્સ ની કિંમત કેટલી આવી આપણને, એક. માઇનસ ટુ માઇનસ અને એક ના એક, તો જવાબ શું આવે, ઝીરો. તો જવાબ પણ ઝીરો મળે છે. આપણો જવાબ પણ શું છે, ઝીરો. એનો મતલબ આપણો દાખલો શું છે, રાઈટ છે. તો સમીકરણનો ઉકેલ શું લખશું આપણે, કે સમીકરણનો ઉકેલ શું મળ્યો આપણને, એક્સ ઇક્વલ ટુ એક. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એક્સ પ્લસ એક ઇક્વલ ટુ ઝીરો. મેં તમને કહ્યું હતું ને કે ચલની સાથે અંક પ્લસમાં છે, તો બંને વર્ષમાં કરવું પડશે આપણે માઇનસમાં. તો કરીએ એક્સ પ્લસ એક માઇનસ એક, અહીંયા પણ માઇનસ એક. આજુ બાજુમાં પણ કરવાનું, જમણી બાજુમાં પણ કરવાનું. શું કર્યું આપણે, એ બંને બાજુ એકનું શું કરી, બાદબાકી. તો શું લખશો, બંને બાજુ એક બાદ કરતા. જે પ્રોસેસ કરી હોય એ પ્રોસેસ આપણે લખવાની છે. શું થશે, ફરી પ્લસ માઇનસ ઉડી જશે, એક્સ ઇક્વલ ટુ શું આવશે, માઇનસ એક. ચકાસણી કરીએ તો ચકાસણી ડાબા શું છે, એક્સ પ્લસ એક. શું આવે, એક્સ ની કિંમત આપણે માઇનસ એક પ્લસ એક. બંને અંક સરખા, નિશાની વિરુદ્ધ, જવાબ શું આવશે, ઝીરો. તો આપણે જવાબ શું આવે, ઝીરો. અહીંયા જવાબ આપણો શું છે, ઝીરો. એનો મતલબ આપણે શું છે, રાઈટ છે. હવે શું લખવાનું, કે સમીકરણનો ઉકેલ શું મળ્યો આપણને, એક્સ ઇક્વલ ટુ માઇનસ એક. તમારે શું કરવાનું છે, દાખલાને નોટબુક ની અંદર નોટ કરી દેવાની છે અને શું કરવાની છે, એની પ્રેક્ટિસ. હવે આપણે થોડા નવા દાખલા તરફ જઈએ. એક્સ માઇનસ એક ઇક્વલ ટુ પાંચ. ફરી
ચલની સાથે એક માઇનસ માં છે તો બંને બાજુ શું કરશો, એક નો ઉમેરો કરશો. એક્સ માઇનસ એક પ્લસ એક, પાંચ પ્લસ એક, શું લખશો? બંને બાજુ એક ઉમેરતા એક્સ ઇક્વલ ટુ કેટલા આવશે? છ. ફરી એની ચકાસણી કરીએ તો ચકાસણી ડાબા ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક. એક્સ ની કિંમત કેટલી આવી? છ. તો છ માંથી એક જાય તો પાંચ. તમારે શું ધ્યાન રાખવાનું છે કે જયારે પણ ચકાસણી કરવાનું આવે તો આપણો જવાબ અને જવાનો જવાબ બંનેનો સરખો હોવો જોઈએ. તો શું લખશો? કે સમીકરણનો ઉકેલ શું આવે મિત્રો? કે એક્સ ઇક્વલ ટુ છ. આ ટાઈપના બધા દાખલા છે. ફક્ત યાદ રાખવાનું છે કે જે પ્લસ હોય તો માઇનસ કરશો, ગુણાકાર હોય તો ભાગાકાર કરીશું. તો હવે આપણે આગળ દાખલા બે તરફ આગળ વધીએ. દાખલો નંબર જે એક હતો એ પ્લસ અને માઇનસ વાળો હતો. આ દાખલો નંબર બે કેવો આવશે? ગુણાકાર અને ભાગાકાર વાળો. તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં કરવાનું છે અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. તો જો તમે અહીંયા એલ એટલે કે જે ચલ છે તો ચલ સાથે ત્રણ કયા સંબંધમાં છે? ગુણાકારમાં છે. તો બંને બાજુ આપણે ત્રણ ભાગાકારમાં કરવું પડશે. કેવી રીતે? ત્રણ એલ અપોન ત્રણ. કેમ મેં અપોન ત્રણ લખ્યા? કે એલ સાથે ત્રણ ગુણાકારમાં છે તો બંને બાજુમાં શું કરવું પડશે? આપણે ત્રણ વડે ભાગવા પડશે. ઇઝ ઇક્વલ ટુ બેતાલીસ અપોન ત્રણ. શું કર્યું? બંને બાજુ ત્રણ વડે ભાગતા સરખું સરખો ઉડી જશે એટલે કે છેદ કપાઈ જશે. એલ ઇક્વલ ટુ ત્રણે કેટલા આવશે? ચૌદ તરી બેતાલીસ. એની કિંમત કેટલી આવી? ચૌદ. હવે આપણે એની ચકાસણી કરીએ. ચકાસણી ડાબા કેટલા છે? ત્રણ એલ. એની કિંમત કેટલી આવી? ચૌદ. તો ચૌદ તરી બેતાલીસ શું ઉકેલ આવે છે? સમીકરણનો ઉકેલ એલ ઇક્વલ ટુ ચૌદ છે. ચલા દીજો મિત્રો. ચલો હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. બી બી અપોન બે ઇક્વલ ટુ છ. તો ચલ અહીંયા કયો છે? તો બી બી સાથે બે છે. કયા સંબંધમાં છે? ભાગાકારમાં છે. તો બંને બે શું કરવું પડશે? બે વડે ગુણવા પડશે. તો ચલો આપણે કરીએ. બંને બાજુ બે વડે શું કરવું પડશે? આપણે એને ગુણવું પડશે. તો જે પ્રોસેસ કરી હો એ લખવાનું છે કે બંને બાજુ બે વડે ગુણતા. બે બે શું થશે? ઉડી જશે. છ દુ બાર. તો બી ની કિંમત કેટલી છે? બાર છે. હવે આપણે એની શું કરશો? ચકાસણી. તો ચકાસણી ડાબા બી અપોન બે. બી નો જવાબ શું આવ્યો છે? બાર. બાર અપોન બે. તો બે ના ગ્રેમ બાર ક્યારે આવે? બે છ બાર.
છ આવ્યા, જવાબ પણ આપણો કેટલો છે છ, તો આપણે કેવા છીએ, રાઈટ છીએ. તો શું લખશો કે સમીકરણનો ઉકેલ બી ઇક્વલ ટુ કેટલો જવાબ આવે છે 12. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. હવે ચલો હવે આપણે આગળ કરીએ. હવે અહીંયા ચાર ની સાથે આઠ હશે, સમાન છે, ગુણાકાર માં છે, બસમાં લઈશું આપણે બંને ને ભાગાકાર માં લઈશું. તો આઠ વાય અપોન આઠ ઇક્વલ ટુ 36 અપોન આઠ, અહીંયા આઠ આઠ હોય જશે. વાય ઇક્વલ ટુ કેટલા વધશે અહીંયા 36 અપોન આઠ. ચલો હવે આપણે શું છેદ ની ઉડાડવાનો છે, તો આઠ ના ઘડિયામાં 36 આવશે ડાયરેક્ટ માં ના, તો છેદ ઉડાડવા પ્રયત્ન કરીએ. તો શું આવશે, ચાર દુ આઠ, ચાર નવા 36, વાયની કિંમત કેટલી આવશે 9 અપોન 2. હવે આપણે શું કરીએ, ચકાસણી કે ચકાસણી ડાબા ઇક્વલ ટુ 8 વાય, 8 ના 8 વાય ઇક્વલ ટુ કેટલા મૂકવાના છે 9 અપોન 2. તો કેટલું શું છે છેદમાં 2 ચોક 8 અને 4 નવા 36, તો 36 અહીંયા આવે છે. જવાબ પણ શું આવે છે 36 આવે છે. તો શું લખશો, માટે સમીકરણનો ઉકેલ વાય ઇક્વલ ટુ 9 અપોન 2 છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એફ અપોન 3 ઇક્વલ ટુ 5 અપોન 4. હવે ઝેડ સાથે જે 3 છે એ સમાન છે, ગુણાકારમાં છે, તો આપણે બંને સાઈડ તમારે શું કરવું પડશે, ગુણાકાર કરવો પડશે. શું લખશો, બંને બાજુ 3 વડે ગુણતા, તો 3 3 ઉડી જશે. હવે અહીંયા કોઈ છેદ ઉડતું છે નહીં, તો શું આવશે, ઝેડ ઇક્વલ ટુ 15 અપોન 4. ચકાસણી ડાબા ઇક્વલ ટુ ઝેડ અપોન 6. શું લખશો, ઝેડ ની જગ્યાએ શું આવ્યું, 15 અપોન 4 1 અપોન 3, કારણ કે 3 અહીંયા સમાન છે છેદમાં છે, તો આપણે અહીંયા છેદમાં રહેવા જોઈએ. તો 3 કેટલા આવશે, તો 3 5 15, જવાબમાં શું આવશે 5 અપોન 4. તો અહીંયા આપણો જવાબ અને જવાનો જવાબ બંનેનો કેવો આવે છે, સરખો આવે છે. તો શું લખશો કે સમીકરણનો ઉકેલ ઇક્વલ ટુ ઝેડ ઇક્વલ ટુ 15 અપોન 4. તો મિત્રો તમારે બીજા જે પણ દાખલા વધ્યા છે એ તમારે નોટમાં શું કરવાના છે, નોટ કરવાના છે. ફક્ત એક જ સિસ્ટમ જે બધા દાખલા ચાલે છે, કોઈ અલગ કોઈ સિસ્ટમ છે નહીં, પણ થોડા ઘણા તમારે રૂલ્સને ફોલો કરવા પડશે. હવે આપણે દાખલા 3 તરફ આગળ વધીએ. દાખલો નંબર 3 શું કે છે, કે ચલને અલગ કરવાના પગલા કહો અને પછી ઉકેલ શોધો. રકમ છે 3n-2 ઇક્વલ ટુ 46. અહીંયા બે દાખલા મિક્સ છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું ભેગું આવશે. દાખલા 1 માં શું હતું, સરવાળા બાદબાકી નું હતું, દાખલો 2 ગુણાકાર ભાગાકાર વાળો હતો. તે દાખલા 3 માં કેવું છે, બંને પ્રોસેસ આપણે શું કરવાની છે, સરખી કરવાનું, ધ્યાન રાખો. હવે અહીંયા પગથિયું 1 અને પગથિયું 2 કહીને લખવો પડશે.
પગથિયું એક શું છે, અહીંયા ચ સાથે ત્રણ નજીકમાં છે, પણ આ બંને ભેગું લખવાનું છે, તો એની સાથે અહીંયા સરળ સંબંધ છે માઇનસ નો છે, તો બંને બાજુ આપણે શું કરવું છે, કરવું પડશે પ્લસ, કરવું પડશે. તો ત્રણ માઇનસ બે પ્લસ બે, 46 પ્લસ બે, શું લખશો કે બંને બાજુ બે ઉમેરતા. ઉડી જશે ત્રણ 46 ને બે કેટલા થશે 48. આ પ્લસ માઇનસ પત્યું, હવે ફરી પછી શું આવશે, ગુણાકાર ભાગાકાર, તો શું આવશે પગથિયું બે. તો પગથિયા બે ની અંદર શું કરશો કે ચલ સાથે ત્રણ ગુણાકાર મળશે, તો બંને બાજુ આપણે ભાગાકાર માં લખવું પડશે. તો રકમ ફરી નીચે લખી દઈએ, ત્રણ એન અપોન ત્રણ, 48 અપોન ત્રણ, શું લખશો ત્રણ વડે ભાગતા, તો ત્રણ ત્રણ છે શું હશે, ઉડી જશે ત્રણ અપોન 48 એટલે શું આવશે 16 × 48. તો આપણો જે સમીકરણ નો ઉકેલ છે શું મળશે, એન ઇક્વલ ટુ કેટલા મળે છે 16 મળે છે. જો આપણે અહીંયા 16 મૂકીશું તો જવાબ કરતા અહીંયા આપણને કેટલો મળે છે 46 જવાબ મળે છે. તો શું લખશો કે સમીકરણ નો ઉકેલ એન ઇક્વલ ટુ 16 છે. સમીકરણ નો ઉકેલ એન ઇક્વલ ટુ 16 છે. તો આમાં શું લખવાનું, પગથિયું એક અને પગથિયું બે, તો સૌથી પહેલા પ્લસ માઇનસ થવું પડશે અને ત્યાર પછી શું આવે છે, ગુણાકાર ભાગાકાર વાળું આવે છે. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ વધીએ. ચલો હવે આપણે જોઈએ અહીંયા જે ચલ છે એની સાથે વિસર્જિત મળશે, પણ એ પહેલા આપણે કોને હટાવવો પડશે, ત્રણ ને હટાવવો પડશે. તો ત્રણ અહીંયા સમાન છે ભાગાકાર મળશે, તો બંને જગ્યાએ આપણે ગુણાકારમાં લેવું પડશે. તો 20 / 3 × 3 = 40 × 3, શું લખશો બંને બાજુ ત્રણ વડે ગુણતા, શું આવશે ત્રણ ત્રણ ઉડી જશે, તો 20 = 4 × 12 અને એક શૂન્ય આપણે લગાવી દઈશું. તો આ કયું બને છે, પગથિયું એક, શું બન્યું પગથિયું એક. હવે આપણે પગથિયું બે આપણે આગળ વધીએ, તો અહીંયા ચલ સાથે દિશામાં છે ગુણાકારમાં છે, તો આપણે શું કરવું પડશે, બંને સાઈડ આપણે ભાગાકારમાં લખવું પડશે. તો 20 / 20 = 120 / 20, શું લખશો બંને બાજુ 20 વડે ભાગતા. જીરો જીરો ઉડી ગયા, 2 × 6 = 12, તો પી ની કિંમત કેટલી મળે છે આપણને 6 મળે છે. તો શું લખશો, હવે આપણે દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. નીચેના સમીકરણ ઉકેલો. હવે અહીંયા ફક્ત સમીકરણ શોધવાનો છે, આપણે ઉકેલ જ કરવાનો છે, કે પગથિયા કે સ્ટેપ કરવાનું છે નહીં. તો ફટોફટ ફાસ્ટ કરીએ આપણે,
તો ચલ સાથે 10 ગુણાકાર માં છે, સમાન કરવા કરશે એને ભાગાકાર માં, તો 100/10 00 ઉડી ગઈ. શું જવાબ આવ્યો? P=10. હવે તમે જુઓ કે તમારે આ 10 સાચું કે ખોટો જવાબ કરવો છે. તો અહીંયા 10 છે, અહીંયા મૂકશો તો 10 દાંત 100, એટલે આપણને ખબર પડી જાય છે આપણો દાખલો સાચો કે ખોટો. હવે અહીંયા જુઓ કે અહીંયા પ્લસ માં છે, અહીંયા અંક પ્લસ માં છે, સમાજ હશે એ માઇનસ માં જશે. તો 10P = 100 - 10, શું આવશે? 10P = 90. P = 90/10. 00 ઉડી જાય છે, તો P = કેટલા આવશે? 9. હવે આપણે જુઓ કે આપણો દાખલો સાચો કે ખોટો. હવે આ 9 ને હું અહીંયા લખું છું, તો 10 9 90, એમાં હું 10 ઉમેરીશ, એટલે શું જવાબ મળે છે? આપણને 100 જવાબ મળી રહે છે. તો આપણે એક વખત આવી રીતે પણ ટેલી કરી શકીએ કે આપણો દાખલો સાચો છે કે ખોટો છે. તો તમારે શું કરવાનું છે? આ દાખલાને તમારે પ્રેક્ટિસ કરવાની છે અને ત્યાર પછી લખવાનું છે. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ વધીએ. ચલો અહીંયા શું છે? 4 જે છે સમાન છે ભાગાકારમાં છે, એટલે આપણે સમાન લેવું પડશે અને ગુણાકારમાં લેવું પડશે. તો P = 20. હવે 20 માં અહીંયા મૂકું તો 4 × 5 = 20. અહીંયા -P = 5 × 3, તો -P = કેટલા આવશે? 5 × 3 = 15. હવે હું અહીંયા 15 મૂકું તો 3 × 15 કે 3 × 5 = 15, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયા માઇનસ માં છે, અહીંયા શું મૂકશો કે P = -15. P/4 = 6. શું કરશો? કયો અંક ઘટશે? 4 ભાગાકારમાં છે, તો અહીંયા સમજ હશે ગુણાકારમાં. તો 6 × 6 = 24. શું આવશે? P = 24/3. તો શું આવશે? 3 × 8 = 24. તો P નો જવાબ શું આવશે? 8. હવે તમે જોઈ શકો અહીંયા P મો અહીંયા 8 મૂકું, 8 × 24, 24 ને 4 વડે ભાગીશ, 4 × 6 = 24. આપો દાખલો સાચો કે ખોટો તરત જ આપણે સમજણ પડી જાય છે. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ વધીએ. Q = 6/2. Q = શું આવશે? 2/3. તો મિત્રો અહીંયા જે છે જેટલા પણ દાખલા થોડા ઘણા વધ્યા છે, તમારે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે. જે મેં ગણાયા છે એની પણ વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. જો પણ તમને સમજણ ના પડે તો સંકોચ રાખ્યા વગર મને મારો સંપર્ક કરી શકો. તો અહીં આપણે 4.2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.